વરુણમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા માતળિયા તળાવમાં પોણા ભાગની લીલના સામ્રાજ્યથી લોકોમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. ભરૂચ શહેરીજનો માટે આકર્ષિત કરતું માતળિયા તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે અને લીલોતરી વચ્ચે લોકો રજાની મજા માણી શકે, સાથે વહેલી સવારે લોકો વોકિંગ કરી શકે અને પોતાની શરીરની ફિટનેસ જાળવી રાખે તે માટે પણ સમગ્ર ભરૂચ શહેરમાંથી લોકો આવી રહ્યા છે. પરંતુ વહેલી સવારે પણ ઠંડક વાતાવરણ વચ્ચે પવન સાથે તળાવમાં રહેલી લીલની દુર્ગંધના કારણે લોકો પણ હવે વહેલી સવારે વોકિંગ કરવામાં ખચકાઈ રહ્યા છે. સાથે લીલ અને ગંદકીના સામ્રાજ્યથી ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ ઊભો થયો છે, જેના પગલે ભરૂચના માતળિયા તળાવમાં રહેલી પોણા ભાગની લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. માતળિયા તળાવમાં જામેલી લીલ અને આ જ પાણીનો જથ્થો અયોધ્યાનગરના ફિલ્ટરેશન પ્લાન્ટમાં જાય છે, જ્યાં પાણી ફિલ્ટર થઈ શહેરીજનોને પીવાના પાણી માટે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ લીલના સામ્રાજ્યથી જો ફિલ્ટરેશન પ્લાન્ટ બગડી જાય અને સીધે સીધું જ પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય તો લોકો રોગચાળામાં પણ સપડાય તેવો ભય ઊભો થયો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં એટલે કે માતળિયા તળાવ નજીકથી જે પાણી અયોધ્યાનગર સુધી જાય છે તેના વાલ પણ ખાસ લીલના સામ્રાજ્ય જોવા મળ્યા છે, ત્યારે આવા ગંદકીના સામ્રાજ્યના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. મારું નામ હેમંતભાઈ ગોહિલ, ભરૂચ પાંચબત્તી રહું છું અને રોજ સવારે માતરિયા તળાવનું જે વોકિંગ પાથ બનાવેલો છે ત્યાં સવારે લગભગ 2-3 રાઉન્ડ જેટલો ચાલવા માટે જઉં છું. તો ઘણા સમયથી એવું જોવામાં આવે છે કે જે રીતે માતરિયા તળાવમાં ખર્ચો બતાવવામાં આવે છે એની સામે અત્યારે માતરિયા તળાવમાં લગભગ પોણા ભાગમાં લીલ જેવું થઈ ગયું છે. લગભગ અડધાથી વધારે તળાવ લીલથી છવાઈ ગયું છે અને એના લીધે સવારે અમે જ્યારે ચાલવા જઈએ છીએ ત્યારે પણ પુષ્કળ દુર્ગંધ આવે છે. સાંજના સમયે જો 7-8 વાગ્યા પછી અમે ચાલવા ગયા હોય, કદાચ સવારે ના ગયા હોય, અને સાંજે જઈએ તો સાંજે પણ તળાવમાંથી ખૂબ વાસ આવે છે. સાથે સાથે તળાવની બહાર જે ફુવારો છે તે બી બંધ કરી દેવામાં આવ્યો છે અને બીજી ઘણી બધી તકલીફો છે, જેમ કે અમુક ઝાડ તૂટી ગયા છે, અમુક કુંડા તૂટી ગયા છે અને અમુક જગ્યાએ બેસવાની વ્યવસ્થા બદલવાની જરૂર છે. તો એવો બધો ઘણો ખર્ચો છે જે તળાવ માટે કરવામાં આવ્યો છે, પણ હવે એના નિભાવ મરામત અથવા સમારકામ અથવા એની દેખરેખ માટે આપણે જઈએ તો એના મેન્ટેનન્સ માટે જે થવું જોઈએ તે ભરૂચ જિલ્લા કલેક્ટર, બહોળા કચેરી અથવા નગરપાલિકા જેને પણ લાગતું હોય એ લોકો જો આમાં ધ્યાન આપશે તો ખરેખર માતરિયા તળાવ આપણા ભરૂચની શોભા જે રીતે વધારી રહ્યું છે એમાં અભિવૃદ્ધિ થશે. હું સજ્જન દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટી એક્ટિવિસ્ટ. અત્યારે જે પ્રકારે માતરિયા તળાવને નવીનીકરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં ચારે બાજુ જે પ્રકારે પૈસા ખર્ચી, પ્રજાના ટેક્સના રૂપિયા ખર્ચીને જે પ્રમાણે નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યાંથી જે પાણી જે સપ્લાય કરવામાં આવે છે એ અત્યારે એકદમ ડોળું ને ગંદુ છે, ત્યાં લીલ બાજી ગઈ છે. ઇવન જે સંપ, જે પાણીનો સંપ જે આવેલો છે જેનાથી ફિલ્ટરેશન કરીને પાણી મોકલવામાં આવે છે ત્યાં આગળ બી લીલ બાજેલી છે. ના કરણ નારાયણને આવતીકાલે જ્યારે આ પંપ જે સંપ છે એ બગડી જાય અને આ જ પાણી સીધે સીધી રીતે લોકોને પીવામાં આવે અને રોગચાળો ફાટી નીકળે અને જાનહાનિ થાય તો જવાબદારી કોની? માટે તંત્રને આ મુદ્દે ખાસ હું જાગૃત કરું છું કે જે પ્રકારની અત્યારે ત્યાં આગળ ઘટના છે એને સાચવીને તાકીદે ક્લિયર કરે, જેથી કરીને લોકોમાં રોગચાળો ના ફેલાય. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે માતળિયા તળાવમાં લાખો કરોડોના ખર્ચ કરવામાં આવ્યો છતાં પણ તળાવની સાફ સફાઈને લઈ લોકોમાં રોગચાળાનો ભય ઊભો થયો છે. માતળિયા તળાવમાં ઘણા પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે બાળકોને લઈને આવતા હોય છે, પરંતુ માતળિયા તળાવમાં જામેલા લીલના સામ્રાજ્ય અને મચ્છરોના ઉપદ્રવથી લોકોમાં પણ હવે રોગચાળાનો ભય ઊભો થયો છે, ત્યારે માતળિયા તળાવમાં પણ લોકો આવતા ડરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા અને વહેલી તકે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ માતળિયા તળાવની અંદર જામેલી લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. હું રાજુ પંડિત, સિનિયર સિટીઝન છું. હમણાં 4-5 દિવસ પહેલાં માતળિયા તળાવ ખાતે મુલાકાત લીધેલી અને એની પરિસ્થિતિ જોતા જે માતળિયા તળાવનું પાણી છે એમાં લીલ બાજી ગયેલી છે અને રાતના સમયે તમે ત્યાં જાઓ કે અર્લી મોર્નિંગમાં જાઓ તો ત્યાં એકદમ દુર્ગંધ મારતું પાણી દેખાઈ રહેલું છે. વહીવટીતંત્ર અને બહોળાના અધિકારીઓ દ્વારા ત્યાં નવીનીકરણ કરવામાં આવેલું, પણ જે મૂળભૂત પાયાનું પાણીનો જે સ્વચ્છતા હોવી જોઈએ તેનો સંપૂર્ણ અભાવ છે. અત્યારે તો આ માતળિયા તળાવમાંથી ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણી જઈ રહ્યું છે ત્યાં સુધી બરાબર છે, પણ એ બી અત્યારે તો પરિસ્થિતિ ખરાબ જ છે. જો આ પાણીને ચોખ્ખું કરવામાં નહીં આવે, લીલ હટાવવામાં નહીં આવે અને ભવિષ્યમાં ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ થઈ જાય
ને તે વખતે પરિસ્થિતિ શું થાય એની ગંભીર નોંધ વહીવટી તંત્રએ લેવી જોઈએ, અને જો આનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો અમારા સિનિયર સિટીઝનના ગ્રુપ દ્વારા આ બાબતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે.